Hello students, welcome to the digital classroom of CCSIT. So today we will start with paper number 503, that is molecular biology and bioengineering. In that we will starting with experiment number 1, isolation of DNA. So what is DNA? It is a molecule that encodes the genetic instruction used in the development and functioning of all नॉन लिविंग ऑर्गेनिज्म. सो बेसिकली डीएनए शू छे तो के एक टाइपनू ए जीनेटिक मटीरियल छे. क्या फॉर्म नी अंदर तो के जीनेटिक इंस्ट्रक्शन, बिकॉज डीएनए छे एनो ट्रांसक्रिप्शन अने ट्रांसलेशन थईने एमआरएनए अने प्रोटीन नो सिंथेसिस थाशे अने ए जे यूनिट छे ए सेलना शू छे फंक्शनल यूनिट्स. देन फर्स्ट डीएनए एक्सट्रेक्शन एटेम्प्ट हेड बीन परफॉर्म्ड बाय फ्रेडरिक मिशर इन 1869. सो फर्स्ट टाइम फ्रेडरिक मिशर नामना साइंटिस्ट छे एने 1869 नी अंदर डीएनए एक्सट्रेक्शन छे ए करेलू हतु एंड नेम्ड इट एज न्यूक्लियाई, के एने जे फर्स्ट आइसोलेट कर्यू एक्सट्रेक्ट कर्यू ए सब्सटन्स ने एने न्यूक्लियाई एवं नाम आप्युं. बट ए टाइमे साइंटिस्ट छे श्योर नहोता કે એને ડીએનએને જ આઇસોલેટ કર્યું કે એ સબસ્ટન્સ છે બીજો કંઈ છે, બટ એને ખાલી એક્સટ્રેક્શન પ્રોસેસ કરી અને આઇસોલેટ કરીને એ વસ્તુને નામ આપી દીધું ન્યુક્લિયાઈ. દેન લેટર ઓન ઇન 1958 મિઝલ્સન એન્ડ સ્ટે ડેવલપ્ડ અ ફૂલ ફંક્શનલ પ્રોટોકોલ ફોર ડીએનએ એક્સટ્રેક્શન. સો આફ્ટર 1869 લેટર ઘણો બધો ગાળો છે, 1958ની અંદર એના પછી મિઝલ્સન અને સ્ટે નામના સાયન્ટિસ્ટ છે એણે ડીએનએ એક્સટ્રેક્શનનો પ્રોટોકોલ છે ડેવલપ્ડ કર્યો અને ફર્સ્ટ ટાઈમ છે એ ડીએનએ આઇસોલેટ કર્યું. કઈ મેથડથી? ધ ડેન્સિટી ગ્રેડિયન્ટ સેન્ટ્રીફ્યુગેશન પ્રોટોકોલ વોઝ ધી ફર્સ્ટ પ્રોટોકોલ ડિસ્ક્રાઇબ્ડ બાય ધી આઇસોલેટિંગ ડીએનએ ફ્રોમ ઇકોલાઈ બેક્ટેરિયા. સો આ જે મિઝલ્સન અને સ્ટે જે છે એણે ફર્સ્ટ ટાઈમ ડીએનએ આઇસોલેટ કર્યું અને એના માટે એણે યુઝ કર્યું ડેન્સિટી ગ્રેડિયન્ટ સેન્ટ્રીફ્યુગેશન. એટલે જે કંઈ પણ સેપરેશન થશે એ કોના બેઝિસ ઉપર થશે? એના ડેન્સિટી ફેઝ અકોર્ડિંગ એનું સેપરેશન થશે. તો એ પ્રોટોકોલનો યુઝ કરીને એણે ઇકોલાઈ બેક્ટેરિયામાંથી ડીએનએનું આઇસોલેશન છે કર્યું. દેન ડીઓક્સીરાઇબોઝ, આપણે આરએનએ અને ડીએનએ એવા બે ટાઈપ ભણ્યા, તો અહીંયા ડીઓક્સીરાઇબોઝ એવું કેમ એને કહેશું? તો અહીંયા ડીએનએનું સ્ટ્રક્ચરનું એનાલિસિસ કરીએ તો એનો જે સેકન્ડ નંબરનો કાર્બન છે એના ઉપર તો કે હાઇડ્રોક્સિલ ગ્રુપ હોય બેઝિકલી, બટ એ હાઇડ્રોક્સિલ ગ્રુપમાંથી એ ઓક્સિજન છે શું થયેલો છે? રિમૂવ થયેલો છે. એટલા માટે એને કહેશું ડીઓક્સીરાઇબોઝ સુગર. જ્યારે આરએનએની અંદર સેકન્ડ નંબરના કાર્બન ઉપર શું હશે? હાઇડ્રોક્સિલ ગ્રુપ પ્રેઝન્ટ હશે, એટલા માટે એને રિબોઝ કહેશું. દેન ડબલ સ્ટ્રેન્ડેડ સ્ટ્રક્ચર, ડીએનએ છે એ ડબલ સ્ટ્રેન્ડેડ છે, આરએનએ છે કેવું હશે? સિંગલ સ્ટ્રેન્ડેડ એન્ડ ડબલ હેલિક્સ સ્ટ્રક્ચર. આ ડબલ સ્ટેન્ડર્ડ તો છે જ, પણ સાથે સાથે હેલિક્સ સ્ટ્રક્ચર છે એ ડીએનએ ફોર્મ કરે છે. દેન નાઇટ્રોજિનસ બેઝિસ, ટોટલ 5 ટાઈપના નાઇટ્રોજિનસ બેઝિસ હશે, કે બેઝિકલી ગ્વાનિન એન્ડ એડેનાઇન એ પ્યુરિન છે. ક્યાં પ્રેઝન્ટ હશે? તો કે ડીએનએ અને આરએનએ, ડીએનએ અને આરએનએ બંને જગ્યાએ જોવા મળશે, એ અને જી જે આપણે કહીએ છીએ. દેન પિરિમિડિન, એ કેવા હશે? સિંગલ રિંગ સ્ટ્રક્ચર. અને પિરિમિડિનની અંદર આપણે કોને કન્સિડર કરશું? સાયટોસિન, ધેન થાઇમિન એન્ડ યુરેસિલ. તો સાયટોસિન છે એ ડીએનએ અને આરએનએ બંનેના સ્ટ્રક્ચરની અંદર હશે, થાઇમિન છે ઓન્લી ડીએનએની અંદર, અને આરએનએની અંદર તો કે થાઇમિનને કોણ રિપ્લેસ કરશે? યુરેસિલ. આરએનએની અંદર થાઇમિન નહીં હોય, જ્યારે ડીએનએની અંદર યુરેસિલ પ્રેઝન્ટ હશે નહીં. ધેન ડીએનએ ઇઝ મેડઅપ ઓફ, શેનું બનેલું હશે ડીએનએ? સો બેઝિકલીની અંદર જોશે નાઇટ્રોજિનસ બેઝ. આપણે જે પ્યુરિન અને પિરિમિડિનની વાત કરી ગયા તો એને નાઇટ્રોજિનસ બેઝ કહીશું. તો બેઝિકલી એક નાઇટ્રોજિનસ બેઝ જોશે. દેન શુગર, કે આપણે જે ડીઓક્સી રિબો શુગરની વાત કરેલી છે એ શુગર જોશે. હવે નાઇટ્રોજિનસ બેઝ અને શુગર એકબીજા સાથે કમ્બાઈન થશે તો એ સ્ટ્રક્ચરને કહેશું કમ્બાઇન્ડલી ન્યુક્લિયોસાઇટ. એમ અગેન રિપીટિંગ, નાઇટ્રોજિનસ બેઝ એન્ડ શુગર એ બંને બાઇન્ડ થશે અને જે સ્ટ્રક્ચર આપણને મળશે એને કહેશું ન્યુક્લિયોસાઇડ. અને એ ન્યુક્લિયોસાઇડ ફર્ધર ફોસ્ફેટ ગ્રુપ સાથે અટેચ થાય તો એને કહેશું ન્યુક્લિયોટાઇડ.
એટલે બેઝિકલી ન્યુક્લિયોસાઇડ છે એ બે કોમ્પોનન્ટનું બનેલું હશે, નાઇટ્રોજિનસ બેઝ એન્ડ શુગર, અને ન્યુક્લિયોટાઇડ છે એ ત્રણ કોમ્પોનન્ટનું બનેલું હશે, એટલે કે નાઇટ્રોજિનસ બેઝ, શુગર અને ફોસ્ફેટ ગ્રુપ. સો હવે જોઈએ ક્યાં બોન્ડ્સ હશે એની વચ્ચે, તો કે બેઝિકલી ડીએનએની જે સ્ટ્રેન્ડ છે એની અંડર, તો કે આ જે આપણે ન્યુક્લિયોટાઇડની વાત કરી ગયા, બેઝ, શુગર અને ફોસ્ફેટ મોલેક્યુલ, તો એ ત્રણે વચ્ચે શું હશે, બેઝિકલી બોન્ડ હશે. અને એ બોન્ડ આપણે સ્ટડી કરીએ તો અહીંયા ફર્સ્ટ, તો કે નાઇટ્રોજિનસ બેઝ છે એ શુગર સાથે કઈ રીતે બાઇન્ડ થશે, તો કે એ શુગર સાથે ગ્લાયકોસિડિક બોન્ડ થ્રુ બાઇન્ડ થયેલા હશે. અહીંયા એક વોટર મોલેક્યુલ રિલીઝ કરશે અને ગ્લાયકોસિડિક બોન્ડનું ફોર્મેશન કરશે. અને સેમ ફોસ્ફોરિક એસિડ છે એ શુગર સાથે, તો કે ફોસ્ફોએસ્ટર બોન્ડ થ્રુ બાઇન્ડ થયેલું હશે, અને ત્યાં પણ તો કે વોટર મોલેક્યુલ છે આ રિલીઝ કરશે. અહીંયા ઇમેજની અંદર તમે જોઈ શકો છો કે H2O છે એ રિલીઝ થશે અને ફોસ્ફોએસ્ટર બોન્ડ છે એ ક્રિએટ થશે બિટવીન ફોસ્ફોરિક એસિડ એન્ડ શુગર મોલેક્યુલ. અને આવી રીતે એક ન્યુક્લિયોટાઇડ છે એ રેડી થશે. હવે ફર્ધર શું થશે, તો કે એ પર્ટિક્યુલર ન્યુક્લિયોટાઇડ એ બીજા ન્યુક્લિયોટાઇડ સાથે બાઇન્ડ થશે, જેને આપણે 5' અને 3' ડિરેક્શન કીધું, કે જે પર્ટિક્યુલર ગ્રુપ એકબીજા સાથે બાઇન્ડ થશે અથવા તો જે લોકેશને બાઇન્ડ થશે આઈધર 5' હશે અથવા તો 3' હશે, એટલે કે 5 નંબરનો કાર્બન હશે અથવા તો 3 નંબરનો કાર્બન હશે, એની સાથે બોન્ડિંગ હશે. એવી રીતે એક શુગર ફોસ્ફેટ બેકબોન બનાવશે, અને તો કે બેઝ છે પર્ટિક્યુલર, તો કે અહીંયા સપોઝ એડેનાઇન હોય તો એની સામે થાઇમિન હશે, તો એ અને ટી એ બેઝ બંને એકબીજા સાથે બાઇન્ડ થશે અને એના માટે રિસ્પોન્સિબલ હશે હાઇડ્રોજન બોન્ડ. અને અહીંયા 2 હાઇડ્રોજન બોન્ડ છે એ ક્રિએટ થશે એ અને ટી વચ્ચે, અને જી અને સી છે એની વચ્ચે 3 ટ્રિપલ બોન્ડ છે એ ક્રિએટ થશે. અહીંયા ઇમેજની અંદર જોઈએ કે આ જે આખી જે સિંગલ પોલી ચેઇન છે, રાઈટ, એ એકબીજા સાથે તો કે હાઇડ્રોજન બોન્ડ થ્રુ બાઇન્ડ થયેલી છે, જે લેડર જેવું સ્ટ્રક્ચર બનાવે છે હેલિક્સની અંદર, તો કે લેડર જેવું સ્ટ્રક્ચર બનાવે છે. તો એ લેડર જેવું જે સ્ટ્રક્ચર છે એ શું છે, તો કે જે ન્યુક્લિયોટાઇડ બેઝિસ છે એ એકબીજા સાથે હાઇડ્રોજન બોન્ડ થ્રુ બાઇન્ડ થયેલા છે, તો એ હાઇડ્રોજન બોન્ડ એ અને ટી વચ્ચે ડબલ બોન્ડ હશે અને જી અને સી વચ્ચે ટ્રિપલ બોન્ડ હશે. ધેન હાઉ ટુ ટેક ધીસ ડીએનએ આઉટ ઓફ ધી સેલ, આપણો મેઇન એમ અહીંયા ડીએનએ આઇસોલેશનનો છે, તો એ ડીએનએ આઇસોલેટ કરીને ફર્ધર આપણને શેની અંદર યુઝ થશે, તો કે ફોરેન્સિક સાયન્સની અંદર યુઝ થશે, કોઈ એગ્રીકલ્ચર ફિલ્ડ છે એની અંદર યુઝ થશે, દેન જીનેટિક એન્જિનિયરિંગ એન્ડ મેની મોર, ઘણા બધા એવા ફિલ્ડ છે કે જેની અંદર ડીએનએ છે એનું આઇસોલેશન કરવું જરૂરી છે, તો એટલા માટે આપણે જોઈશું ડીએનએ આઇસોલેશન. હવે ડીએનએ આઇસોલેશન સ્ટાર્ટ કરતાં પહેલાં આપણે બેઝિક જે રિએજન્ટ કેટલા જોશે એના વિશે થોડુંક ડિસ્કસ કરી લઈએ. સો ફર્સ્ટ રિએજન્ટ જોશે એક્સ્ટ્રેક્શન ઓર લાઇસિસ બફર. હવે કોઈપણ આઇસોલેશન પ્રોસેસ તમે પરફોર્મ કરતા હોય આઈધર ડીએનએ ઓર આરએનએ, તો ફર્સ્ટ તમારું સ્ટેપ શું હશે, લાઇસિસ ઓફ ધી સેલ, કે તમારે કોઈપણ સેલને બ્રેક ડાઉન કરવો પડશે, બીકોઝ તમારું ડીએનએ છે ઓર આરએનએ છે એનું લોકેશન ક્યાં છે, વિધિન ધી સેલ ઓર વિધિન ધી ન્યુક્લિયસ. તો ફર્સ્ટ ઓફ ઓલ તમારે સેલ મેમ્બ્રેન છે એને બ્રેક કરવી પડે, એટલા માટે આપણે જોશે લાઇસિસ બફર. સો લાઇસિસ બફરના કમ્પોનન્ટ મેઇન શું હશે, તો કે ડિટર્જન્ટ ફોર એક્ઝામ્પલ SDA, સોડિયમ ડોડેસાઇલ સલ્ફેટ, રાઈટ, તો એ શું કરશે, તો કે રપ્ચર ઓર ડિઝોલ્વ ધી સેલ મેમ્બ્રેન, ઓર એના સિવાય તમે સિટેબ મેથડ છે એનો યુઝ કરી શકો, તો એ પર્ટિક્યુલર શું કરશે, તો કે સેલ મેમ્બ્રેન છે કે જે મેઇનલી લિપિડ અને પ્રોટીનની બનેલી હશે તો એને આખી ડિઝોલ્વ કરી દેશે. અને એના પછી નેક્સ્ટ છે ચિલેટિંગ એજન્ટ, તો એઝ અ ચિલેટિંગ એજન્ટ અત્યારે આપણે યુઝ કરશું EDTA. ચિલેટિંગ એજન્ટ એટલે એવો મોલેક્યુલ કે જે ઇઝીલી મેટલ આયન સાથે ઇન્ટરેક્ટ કરી શકે. તો અહીંયા ફોર એક્ઝામ્પલ આપણે EDTA લઈએ છીએ, તો એઝ અ ચિલેટિંગ એજન્ટ EDTA શું કરશે, તો કે ઇટ બાઇન્ડ્સ વિથ Mg+2 વિચ ઇઝ રિક્વાયર્ડ ફોર ધી એક્ટિવેશન ઓફ ન્યુક્લિએસિસ. સો EDTA શું કરશે, તો કે તમે એક વખત લાઇસિસ બફરની અંદર EDTA એડ કરી દીધું છે, તો એ જેવો સેલ લાઇસ થશે એટલે એમાંથી ન્યુક્લિએસિસ છે એ બહાર નીકળશે. ન્યુક્લિએસિસ મીન્સ એવા એન્ઝાઇમ કે જે પર્ટિક્યુલર સપોઝ આપણે કહીએ કે DNS, તો એ DNAનું બ્રેકડાઉન કરતા હોય, તો અત્યારે આપણું એમ છે DNAને આઇસોલેટ કરવાનું, તો એનું બ્રેકડાઉન થવું જોઈએ નહીં. હવે એ કઈ રીતે પોસિબલ બનશે, તો કે એના માટેનો જે DNA છે એને આપણે શું કરી દેશું, ઇનએક્ટિવેટ. તો ઇનએક્ટિવેટ ડાયરેક્ટલી નહીં થાય, એના માટે શું કરવું પડશે, તો કે DNAની અંદર Mg+2 છે એઝ અ કો ફેક્ટર વર્ક કરે, એટલે કે DNAના એક્ટિવેશન માટે Mg+2 છે એ જરૂરી છે.
બટ આપણે શું કરશું તો કે જે Mg+2 છે એને કોની સાથે બાઇન્ડ કરાવી દેશું? EDTA સાથે. એટલે ફર્ધર અહીંયા Mg+2 છે ન્યુક્લિયસ સાથે બાઇન્ડ થઈ શકશે નહીં. અને એટલા માટે તો કે ન્યુક્લિયસ છે એ એક્ટિવેટ જ નહીં થાય અને એ પર્ટિક્યુલર DNAનું બ્રેકડાઉન કરી શકશે નહીં. તો આપણે એક્સ્ટ્રેક્શન બફરની અંદર ડિટર્જન્ટ અને ચિલેટિંગ એજન્ટનો યુઝ કરશું. દેન RNAsનું ફંક્શન શું હશે? તો કેટાલાઇઝ ધી RNA બ્રેકડાઉન. RNA છે એનું બ્રેકડાઉન છે એ કરશે, બીકોઝ અહીં આપણે ખાલી DNA જોઈ છે એટલા માટે આપણે RNAને પણ બ્રેક કરશું. દેન પ્રોટીનેસ કે બ્રેકડાઉન ઓફ પ્રોટીન, કે આપણે અહીંયા પ્રોટીન છે એ પણ જોતા નથી. દેન આપણી મેઇન મેથડ છે ઓર્ગેનિક સોલ્વન્ટ મેથડ, એની અંદર આપણે યુઝ કરશું ફિનોલ ક્લોરોફોર્મ મેથડ. સો ફિનોલ ક્લોરોફોર્મ છે એની અંદર યુઝ થશે તો કે ડીનેચરેશન ઓફ પ્રોટીન. જ્યારે આખો લાઇસેટ જે છે સેલ લાઇસ થયા પછીનો જે પોર્શન છે એને કહેશું લાઇસેટ, અને એ લાઇસેટની અંદર તો કે નંબર ઓફ પ્રોટીન હશે ને એ પ્રોટીનનું ફિનોલ ક્લોરોફોર્મ શું કરી નાખશે? ડીનેચરેશન, કેમ કે એ ડીનેચર્ડ પ્રોટીન છે એને આપણે સેપરેટ આઉટ કરવા છે. અને લાસ્ટલી એડ કરશું આઇસોમાઇલ આલ્કોહોલ, અથવા તો ફિનોલ ક્લોરોફોર્મ અને આઇસોમાઇલનું મિક્સચર જે છે આપણે યુઝ કરશું, ને એની અંદર આઇસોમાઇલ આલ્કોહોલનો રોલ શું હશે? તો કે વર્ક એઝ અ એન્ટી ફોર્મિંગ એજન્ટ, કે ફિનોલ ક્લોરોફોર્મનો આપણે જ્યારે યુઝ કરશું ત્યારે તો કે ફોર્મ છે એ જનરેટ થશે. સો આઇસોમાઇલ આલ્કોહોલ છે શું કરશે? તો કે એઝ અ એન્ટી ફોર્મિંગ એજન્ટ છે એ વર્ક કરશે. સો હવે પ્રિન્સિપલ જોઈએ કે આખું જે આઇસોલેશન છે આપણે કઈ રીતે પરફોર્મ કરશું. તો કે ઓર્ગેનિક એક્સ્ટ્રેક્શન, ઓર્ગેનિક મીન્સ ફિનોલ એન્ડ ક્લોરોફોર્મ એક્સ્ટ્રેક્શન, યુઝિસ સોડિયમ ડોડેસાઇલ સલ્ફેટ એન્ડ પ્રોટીનેઝ કે ફોર ધી એન્ઝાઇમેટિક ડાઇજેશન ઓફ પ્રોટીન એન્ડ નોન ન્યુક્લિક એસિડ સેલ્યુલર કોમ્પોનન્ટ. સો આ જે ઓર્ગેનિક એક્સ્ટ્રેક્શન આપણે જે યુઝ કરીએ છીએ એની અંદર બેઝિકલી આપણે શું લઈએ છીએ? તો કે ફર્સ્ટ સ્ટેપની અંદર આપણે લાઇસેટ બફર છે એ એડ કરીએ છીએ, ઓર લાઇસિસ બફર છે એ એડ કરીએ છીએ. તો એ જે લાઇસિસ બફર છે એની આપણે રિએજન્ટની અંદર વાત કરી ગયા કે બે વસ્તુ મેઇન હશે, એક તો ડિટર્જન્ટ હશે અને એક ચિલેટિંગ એજન્ટ હશે. તો એ ડિટર્જન્ટ શું કરશે? તો કે આ સપોઝ સેલ છે તો એને શું કરશે? રપ્ચર કરશે, ઓર એનું લાઇસિસ કરશે, અને લાઇસેટ છે એ રિલીઝ કરશે. અને એની સાથે સાથે તો કે પ્રોટીનેસ કેનો યુઝ કરીએ છીએ, તો પ્રોટીનેસ કે શું કરશે? તો કે સેલ લાઇસેટ જે છે એમાંથી જે કંઈ પણ પ્રોટીન છે એ રિલીઝ થયા એનું બ્રેકડાઉન કરવાનું કામ છે એ પ્રોટીનેસ કે કરશે. સો ઇમેજની અંદર જોઈએ કે ફર્સ્ટની અંદર તો કે ખાલી તમે શું લીધું છે? બેક્ટેરિયલ સેલ લીધા છે, એની અંદર તમે શું એડ કરશો? તો કે લાઇસિસ બફર. એ લાઇસિસ બફર એડ કરશો એટલે કે એમાંના SDS અને પ્રોટીનેસ કે છે વર્ક કરશે અને સેલને બ્રેકડાઉન કરશે. અહીંયા ઇન્ક્યુબેશન પીરિયડ આપણે આપશું. ઇન્ક્યુબેશન પીરિયડ શેના માટે? તો કે સેલને રપ્ચર કરવા માટેનો ટાઈમ છે એ જોશે, એન્ઝાઇમેટિક એક્શન કરવા માટે. હવે એક વખત અહીંયા ઇન્ક્યુબેશન પીરિયડ આપણે આપશું એટલે સેલ લાઇસેટ છે એ જનરેટ થશે, ઇન શોર્ટ સેલ ડેબ્રીસ છે એ રિલીઝ થઈ જશે. એના પછી જોઈએ આપણે શું કરશું? સો અ મિક્સચર ઓફ ફિનોલ ક્લોરોફોર્મ એન્ડ આઇસોમાઇલ આલ્કોહોલ, પ્રપોર્શન છે 25:24:1, કે આટલો જે રેશિયો છે એ રેશિયો મેન્ટેન કરીને આપણે મિક્સચર બનાવશું. ઇઝ ધેન એડેડ ટુ પ્રમોટ ધી પાર્ટીશનિંગ ઓફ લિપિડ એન્ડ સેલ્યુલર ડેબ્રીસ. હવે અહીંયા ફિનોલ ક્લોરોફોર્મ અને આઇસોમાઇલ આલ્કોહોલ છે એ પાર્ટીશન છે એ જનરેટ કરે છે. પાર્ટીશનિંગ મીન્સ ભાગ પાડવા, કે એ લેયર સેપરેટ આઉટ કરે છે કઈ વસ્તુના? તો કે લિપિડ એન્ડ સેલ્યુલર ડેબ્રીસ ઇન ટુ ધી ઓર્ગેનિક ફેઝ, કે એ શું કરે છે? તો કે બે ફેઝ ક્રિએટ કરે છે અથવા તો લેયર ક્રિએટ કરે છે એની અંદર. તો કે જે ઓર્ગેનિક ફેઝ છે, ઓર્ગેનિક ફેઝ મીન્સ જે આ ફિનોલ ક્લોરોફોર્મ વાળો જે ફેઝ છે એને કહેશું ઓર્ગેનિક ફેઝ. તો એની અંદર શું પ્રેઝન્ટ હશે? તો કે લિપિડ એન્ડ સેલ્યુલર ડેબ્રીસ. સેલ્યુલર ડેબ્રીઝની અંદર આપણે કોને કન્સિડર કરશું? તો કે પ્રોટીન અને RNAને બાકી બધા પાર્ટ. તો એ ક્યાં એક્યુમ્યુલેટ થશે? તો કે જે ઇનર પાર્ટ છે ઓર લોઅર ફેઝ જે છે અથવા તો ઓર્ગેનિક ફેઝ છે એની અંદર એ બધી વસ્તુ રહી જશે. અને એક્વેસ ફેઝ છે ઓર અપર ફેઝ છે એની અંદર ખાલી શું પ્રેઝન્ટ હશે? DNA પ્રેઝન્ટ હશે. અત્યારે ઇમેજની અંદર આપણે જોઈએ કે આ જે આખી એપેન્ડ્રોફ ટ્યુબ છે એની અંદર ટુ પાર્ટ જોવા મળે છે, ઓરેન્જ કલર એન્ડ બ્લુ કલર. સો ઓરેન્જ કલર છે એ કયો છે? ઓર્ગેનિક ફેઝ. અને બ્લુ કલર છે એ કયો છે? એક્વેસ ફેઝ, કે જેની અંદર આપણું ડિઝાયર્ડ DNA છે એ પ્રેઝન્ટ છે. અને હવે શું કરશું? તો કે એ ફેઝને સેપરેટ આઉટ કરશું. હવે અહીંયા સેન્ટ્રીફ્યુગેશન કીધું છે એટલે એક વખત તમે ફિનોલ અને ક્લોરોફોર્મ એડ કરી દો છો પછી શું કરવાનું? સેન્ટ્રીફ્યુગેશન. અને સેન્ટ્રીફ્યુગેશન કરશું એટલે આપણને બે ફેઝ છે એ સેપરેટ આઉટ
મળશે કે જેની અંદર એક્વેસ ફેઝ છે એની અંદર પ્યુરિફાઈડ ડીએનએ હશે અને એ પ્યુરિફાઈડ ડીએનએને આપણે શું કરશું ફર્ધર સેકન્ડ જે એપેન્ટ્રોફ ટ્યુબ હશે ફ્રેશ એની અંદર આપણે આખો જે અપર પાર્ટ છે એને ટ્રાન્સફર કરશું કે જેની અંદર ડીએનએ છે અને આ ડીએનએનું ફર્ધર શું કરશું તો કે પ્રેસિપિટેશન છે એ કરશું અને પ્રેસિપિટેટ થશે એટલે ડીએનએ છે પ્રેસિપિટેટ ફોર્મની અંદર આવી જશે સોલ્યુબલાઇઝ ફોર્મમાંથી પ્રેસિપિટેટ ફોર્મની અંદર આવી જાય એટલે ઇઝીલી આપણે એને વિઝ્યુઅલાઇઝ કરી શકીએ અને ફર્ધર તો કે એક વખત પ્રેસિપિટેટ થઈ ગયા પછી એનું પાછું સેન્ટ્રીફ્યુગેશન કરશું એટલે પેલેટ ફોર્મની અંદર એ નીચે બેસી જાય અને અગેઇન તો કે જે સુપરનેટેન્ટ પાર્ટ છે એને આપણે ડિસ્કાર્ડ કરી દેશું અને પેલેટ ફોર્મને એર ડ્રાય કરીને ટીઈ બફરથી પાછા એને શું કરશું રિસસ્પેન્ડ કરીને ફર્ધર એનાલિસિસ છે કરશું અને ડીએનએના ફર્ધર એનાલિસિસ માટે તો કે અગારોસ જેલ ઇલેક્ટ્રોફોરેસિસનો યુઝ કરશું અને એ અગારોસ જેલ ઇલેક્ટ્રોફોરેસિસ થ્રુ આપણને ડીએનએની બેન્ડ પેટર્ન મળશે કે જે બેન્ડ પેટર્નને આપણે ફર્ધર સ્ટડી છે એ કરશું સો એના માટેની પ્રોસિજર જોઈએ હવે આપણે કે કઈ રીતે આપણે આઇસોલેશન પ્રોસેસ કરશું સો પ્રોસિજર ઓફ ડીએનએ આઇસોલેશન ફર્સ્ટલી એડ 700 માઇક્રોલિટર લાઇસિસ બફર ઇન્ટુ ધી બેક્ટેરિયલ સેલ પેલેટ એન્ડ રિસસ્પેન્ડ ધ સેલ પેલેટ ધેન એડ 10 માઇક્રોલિટર ઓફ આરએનએઝ એ હિયર વી આર યુઝિંગ આરએનએઝ એ ફોર ધી રિમૂવલ ઓફ આરએનએ એન્ડ properly mix it then incubate at 37 degree for 1 hour for the breakdown of RNA then add 10 microliter of protein SK for the breakdown of protein because here we are want only DNA then incubate it for 10 minutes then add 700 microliter of phenol, chloroform and isoamyl alcohol mixture. Mix well. Then centrifuge the tube at 13,000 RPM for 10 minutes. Then transfer this aqueous phase or upper phase into new Eppendorf tube and be careful while transferring without disturbing the lower layer. Then repeat the step for 2 times for better result. Then add 700 microliter of chloroform into aqueous phase. Mix well. Then again centrifuge at 13,000 RPM for 10 minutes. Then again transfer the aqueous phase or upper phase into new Eppendorf tube. Repeat this step. Then add 1/10 volume of 3 molar NaOSe. Then add ethanol. The DNA strand is precipitated immediately. In the solution, white precipitates are seen. Then again, centrifuge at 30,000 for 30 minutes at 4 degrees Celsius.
देन रिमूव सुपरनेटेंट. अगेन वॉश द पैलेट विथ इथेनॉल. सेंट्रीफ्यूज एट 13,000 आरपीएम फॉर 10 मिनट्स. Then remove this ethanol or supernatant. Then air dry the pellet. હવે જે આપણને પેલેટ મળ્યા છે એને આપણે ટીઈ બફરનો યુઝ કરીને અગેન રીસસ્પેન્ડ કરશું અને રીસસ્પેન્ડ કર્યા પછી અગારોસ જેલ ઇલેક્ટ્રોફોરેસિસ છે એ આપણે પરફોર્મ કરશું કે જેથી કરીને જે ડીએનએ આપણે આઇસોલેટ કર્યું છે એનું આપણે ફર્ધર સ્ટડી છે એ કરી શકીએ. એન્ડ આઈ હોપ સો કે આ પ્રેક્ટિકલ છે એ તમને યુઝફુલ થશે. સો થેન્ક યુ.